હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 એક્ટિવિટી નંબર 5 તેમાં કોષ્ટકના જે આડાવાળા થઈ ગયેલા શબ્દો છે તેના ઉપરથી આપણે વાક્ય બનાવતા શીખવાનું છે. અને અગાઉ આપણે એક્ટિવિટી નંબર 4 તેના વિશે શીખ્યા હતા કે દરેક વિદ્યાર્થીઓના નામ લખી અને તેની સામે આપણે પ્રેઝન્ટ એક્શન લખી અને કયો વિદ્યાર્થી કયા દિવસે ગેરહાજર હતો અથવા તો હાજર હતો તેના વિશે આપણે વાક્ય લખ્યા હતા. આ વિડીયોની અંદર હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી, જે એક્ટિવિટી નંબર 5 છે, તેના વિશે આપણે સમજવાનું છે. હવે સૂચનાની અંદર આપેલું છે કે અહીં કેટલીક વ્યક્તિઓને, અહીંયા બધા વ્યક્તિઓના નામ આપેલા છે, વિગત આદિ અવળી થઈ ગઈ છે, બરાબર. નીચે આપેલા વાક્યો વાંચો અને તે વિગતોને યોગ્ય રીતે જોડો. અહીંયા આ બાજુ આપેલા છે નામ છે, અહીંયા જગ્યાના નામ છે, સ્થળના નામ છે અને કયા દિવસે તેના વિશે આ બાજુના કોષ્ટકમાં આ બાજુના ખાના અંદર બતાવેલું છે. તો પહેલાં હું વાંચી લઉં છું નામ, જગ્યા અને કયા દિવસનું પુસ્તકમાં લખેલું છે. તે હે વંદના ડોક્ટર શાહ, જસ્મીન એન્ડ ચમેલી, મિસિસ વાઘેલા, ભારતી એન્ડ કલ્પેશ. હવે આ ખાનાની અંદર એટ અ પોસ્ટ ઓફિસ, ઓન હર પામ, એટ મહેન્દ્રસ ઓફિસ, એટ દસરસ, ઇન અ મીટિંગ, in the hospital. Last Sunday, last week, today morning, yesterday, last night, on Monday. તો આમ આપણે જો ગુજરાતી સમજીએ તો ગુજરાતી આ રીતે થશે. એટ ધ પોસ્ટ ઓફિસ એટલે કે ટપાલ ઘર છે ત્યાં, ઓન હર ફાર્મ, ફાર્મ એટલે કે ખેતર પર, મહેન્દ્રજ ઓફિસ એટલે મહેન્દ્રની ઓફિસમાં, એટ ધ સર્કસ એટલે સર્કસ કે જ્યાં પ્રાણીઓ છે અથવા તો બીજા કર્તબાદ છે તે અલગ અલગ કર્તબ કરીને આપણને મનોરંજન આપે છે. સર્કસ ઇન અ મીટિંગ, મીટિંગ એટલે કે સંમેલન, ઇન ધ હોસ્પિટલ એટલે કે દવાખાના. લાસ્ટ સન્ડે, લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવારે, લાસ્ટ વીક ગયા રવિવારે, ટુડે મોર્નિંગ આજે સવારે, યસ્ટરડે ગઈકાલે, લાસ્ટ નાઇટ ગઈ રાતે, ઓન મંડે સોમવારે. આ બધા શબ્દ છે લાસ્ટ, લાસ્ટ, યસ્ટરડે, એ બધા ભૂતકાળનો તરફ નિર્દેશ કરે છે. અને ટુડે મોર્નિંગ, ટુડે એટલે કે આજની સવાર કે જે થઈ ચૂકેલું છે તો તે પણ શેમ આવશે ભૂતકાળની અંદર. ઓન મંડે એટલે સોમવાર, તો જે ઘટના થઈ ગયેલી છે ટૂંકમાં એના વિશે આપણે આ બધા વાક્યોને એ જ કાળની અંદર એટલે કે ભૂતકાળની અંદર જ દર્શાવવાના છે. જો એક એક્ઝામ્પલ આપેલું છે, ઈ એક્સ તરીકે મેં લખેલું છે, ઝૂંપડીમાં છે જ. એક્ઝામ્પલમાં શું છે ભાષી આપણે, હે બોસ, કે બોસ આપણું છે એટલે કે આ વાક્ય ભૂતકાળનું છે. કેવી રીતે ખ્યાલ આવ્યો? કારણ કે આ ક્વેશ્ચનમાં જેટલા પણ શબ્દ છે એ બધા શબ્દ ભૂતકાળ તરફ નિર્દેશ કરે છે એટલે આપણે વાક્ય જે પણ બનાવશું એ બધા સેમાં લખાશે વોઝ અથવા વેરમાં. વોઝ ક્યાં ક્યાં વપરાશે? તો આ બધા જ્યાં એવી વ્યક્તિ છે તેના નામની પાત્ર આપણે વોઝ લખવાનું થશે. જ્યાં એકથી વધારે વ્યક્તિ છે, બરાબર, બે વ્યક્તિ પણ ત્યાં નિર્દેશ કર્યો હોય ત્યાં આપણે વેર, વેર એટલે કે મળતા બહુવચન માટે વેર આપણે વાપરવું છે. તો ફરીથી વાક્ય તરફ જોઈએ, એટ વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ. હવે તમને ક્યાં એમ થશે કે આ વાક્ય તો અહીંયા તો આપણે છૂટું અહીંથી ઉઠાવી લઈએ તો શું છે એમાં હોય? તો આપણે આ પોસ્ટરમાં જે છે તે આપણે વાક્ય નહીં લખી શકીએ. શા માટે? કારણ કે અહીંયાનું જે નામ હોય તે કદાચ વચ્ચેના ખાનામાં અને છેલ્લા જે ખાન છે એની સાથે ઘણું બેસતું ન પણ હોય, બરાબર. તો આપણે આ વાક્યને એટલે જ ગ્રુપે નહીં લખેલા. ધારો કે ડૉક્ટર છે તો ડૉક્ટરને આપણે સરકસ અથવા તો ફાર્મ એના વિશે આપણે ન કહી શકીએ. ડૉક્ટર
જે મીટિંગમાં હોઈ શકે અથવા તો હોસ્પિટલમાં હોઈ શકે, બરાબર? તો એ રીતના વાક્ય આપણે બનાવવાનું છે, એટલે જ આ વિગતો એ લોકોએ આપી હોય કરીને મૂકી છે. હવે જોઈએ ફરીથી, એક વોસ. હવે આપણે એક શબ્દ લેવાનો, આપણે એક સ્ટાર્ટ કરીએ, એક પછી વોસ, એક વચન છે આપણે વોસ, વચ્ચેમાંથી આપણે લાગીએ કે આ વ્યક્તિ છે આ જગ્યાએ હોઈ શકે, તો આપણે ઓફિસમાં અથવા તો હોસ્પિટલમાં એ મુજબની આપણે નામ છે એ રીતે જોવા જઈએ તો વધારે જે વર્કપ્લેસની વસ્તુ છે આ જ, બરાબર? હેડ છે તે સર્કસમાં હોઈ શકે અથવા તો પોસ્ટ ઓફિસ હોઈ શકે. હવે વર્ક તો નહીં જાય, કારણ કે હેડ છે છોકરાના છે આ પ્રમાણે, અને ઓફિસ એટલે કે એકદમ વ્યક્તિ છે તે આપણે માની લઈએ કે કોઈ યંગ ટીનેજ છે, તો તે ઓફિસમાં મોટાભાગે ના હોય તો જે જનરલી વર્કપ્લેસ તો વાક્ય આવે છે તે સર્કસ છે, તો આપણે શું લખ્યું અહીંયા? એટ ધ સર્કસ. હવે અહીંથી કોઈ પણ એક શબ્દ આપણે લઈએ કે સર્કસ છે તે મોટે ભાગે સાંજના સમયે અથવા તો રાત્રિ દરમિયાન પણ બતાવે છે, તો અહીંયા આપણે લાસ્ટ નાઇટ શબ્દ અહીંયા મૂક્યો છે. હવે પેલું ઉદાહરણ ચૂંટણીમાં જે આપણે ફ્રીજ માં અહીંયા લખેલું છે કે ડોક્ટર શાહ વોઝ ઇન અ મીટિંગ લાસ્ટ વીક. અહીંથી આપણે એક શબ્દ લીધો ડોક્ટર શાહ, એક વચન છે એટલા મૂકેલું છે વોઝ, અને ડૉક્ટર છે એટલે કે હોસ્પિટલ અથવા મીટિંગ ત્યાં હોઈ શકે, તો આપણે તેમાંથી એક શબ્દ ચૂઝ કર્યું છે. તો અહીંયાથી બીજું આપણે લઈએ અ મીટિંગ. હવે મીટિંગમાં આપણે અહીંથી કોઈ પણ એક શબ્દ લઈએ, એ લખેલ છે લાસ્ટ મીટિંગ, એટલે ગયા અઠવાડિયે તે મીટિંગમાં હતા, બરાબર? તો આવી જ રીતે તમારે એક એક શબ્દ અહીંથી લેવાનો છે અને તે નામ પ્રમાણે બંધબેસતું વાક્ય રચિત પૂર્ણ કરું છું અને આના પછીના જે નેક્સ્ટ વિડીયો છે એ પાર્ટ 2 ની અંદર હું જે ચોપડીમાં આપેલા વાક્ય છે એ હું તમને સમજાવી દઈશ કે રીતે એક પછી એક ખાનાની અંદર આપણે શબ્દો લઈને વાક્ય બનાવવાના છે. તો પાર્ટ 2 ની અંદર તમે જરા સવિસ્તાર આ જે એક્ટિવિટી છે તેના વિશે જોઈ અને સમજજો.